નિર્મલા સીતારમણે દેશનું પંચોતેરમું પોતાનું પાંચમું અને મોદી સરકારનું છેલ્લું બજેટ રજૂ કર્યું એટલે બે હજાર ત્રેવીસ વાળું જે છેલ્લું બજેટ છે તે રજૂ કર્યું આ બજેટની અંદર તેમણે અનેક ઘણી બધી જાહેરાતો કરી યોજનાની પણ જાહેરાત કરી પણ તમારા અને મારા જેવા સામાન્ય લોકોને શેમાં રસ હોય છે રસ હોય છે ટેક્સમાં શું શું ફેરફાર કરવામાં આવ્યા અને કઈ કઈ વસ્તુ મોંઘી થઈ અને કઈ વસ્તુ સસ્તી થઈ આ બધું જાણવામાં આપણને વધારે રસ હોય છે બાકી નિર્મલા સતરામણ જે મોટું બધું બજેટ વાંચી ગયા તેમાં આપણે ઓછો રસ રાખતા હોઈએ છીએ તો ચાલો આ વિડિયોની અંદર જાણીએ કે બજેટની અંદર કઈ કઈ વસ્તુ છે તે સસ્તી થઈ છે અને કઈ વસ્તુ મોંઘી થઈ છે નમસ્કાર જમાવટ સાથે હું સમય બજેટ બે હજાર ત્રેવીસથી ઘણી વસ્તુઓ મોંઘી થવાની છે અને ઘણી વસ્તુઓ સસ્તી થવાની છે સૌથી પહેલાં જાણીએ કે કઈ વસ્તુઓ સસ્તી થશે તો મનોરંજન માટેની એલ ઇડીની ટીવી છે તે હવે સસ્તી થઈ જવાની છે જો તમે આ વર્ષે ટીવી લેવાના છો અને તે પણ એલઈડી તો તમને કોંગ્રેચ્યુલેશન તમે ફાયદામાં છો કારણ કે ટીવી પાર્ટ પર સરકારે ઇમ્પોર્ટ ડ્યુટી પાંચ ટકાથી ઘટાડી અને અઢી ટકા કરી નાખી છે કપડાં પણ હવે સસ્તા થવાના છે તો મન ફાવે તેટલા કપડાં ખરીદી લો નો ટેન્શન મોબાઈલ પણ હવે સસ્તા થવાના છે ઇલેક્ટ્રિક્સ વાહનમાં પણ વપરાતી જે મોટી બધી બેટરી હોય છે લિથિયમ આયનની તેના ભાવ પણ ઘટવાના છે રમકડાના ભાવ પણ ઘટવાના છે અમુક છે એ ભાવ પણ ઘટવાના છે સિગરેટના ભાવ પણ વધવાના છે કારણ કે તેના પર સરકારે સોળ ટકા ટેક્સ વધારી દીધો છે તો મોઢામાંથી ધુમાડો કાઢવો હવે તમારે મોંઘો પડવાનો છે બજેટની અંદર જાહેરાત થઈ કે ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે મોટા દ્રષ્ટિકોણથી જોવામાં આવીએ તો આ એક સારી વાત કહેવાય કારણ કે આ નિર્ણયથી પર્યાવરણને લાભ થવાનો છે પૈસાવાળા લોકોના રસોડામાં તમે જોયું હશે કે પેલું ચીમની હશે મોંઘી થવાની છે કે બે હજાર ચૌદ થી બે હજાર પંદરમાં દેશમાં પાંચ પોઈન્ટ આઠ કરોડ મોબાઈલ ફોન બનતા હતા જોકે બે હજાર ની અંદર એ પાંચ પોઈન્ટ આઠનો આંકડો એકત્રીસ કરોડ સુધીનો પહોંચી ગયો છે એટલે કે બે હજાર બાવીસમાં એકત્રીસ કરોડ મોબાઈલ બન્યા હતા જે સંકેત આપે છે કે મોબાઈલ બનવાનું વધ્યું છે આ સિવાય સોના ચાંદી હીરા પ્લેટિનિયમ સહિતની જેટલી પણ વસ્તુઓ છે તે વસ્તુઓ મોંઘી કરી દેવામાં આવી છે પણ મોંઘી કઈ વસ્તુઓ જે બહારથી વિદેશથી આવે છે મોંઘું કે પ્લેટિન સોનું કે પ્લેટિનમ એ બધી વસ્તુઓ છે તે મોંઘી કરી દેવામાં આવી છે એટલે કે કુલ મળીને વાત કરીએ તો ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થયા છે દેશની ચીમની મોંઘી થઈ વિદેશની ચીમની મોંઘી થઈ ગઈ છે મોબાઈલ ફોન્સ હવે સસ્તા થવાના છે સિગરેટ અને તંબાકુની વસ્તુઓ જે છે તેના પર સરકારે ટેક્સ વધારી દીધો છે એટલે સિગરેટ વગેરે બધું મોંઘું થશે ટીવીના પાર્ટ્સ વગેરે છે તે પણ સસ્તા થઈ જવાના છે ટૂંકમાં સમજીએ તો લગભગ પડતી બાબતો જે બીજા દેશથી આવી રહી છે જેટલી વસ્તુઓ બીજા દેશથી આવી રહી છે તેના ભાવ વધ્યા છે જે વસ્તુઓ દેશમાં બને છે તેના ભાવ નક્કી નક્કી જ રહ્યા છે જ્યારે બજેટ આવે ત્યારે શેર માર્કેટ પણ ફેરફાર થતા હોય છે શેર માર્કેટની અંદર અપ અને ડાઉન થતું રહે છે જ્યારે બજેટ સારું આવે છે ત્યારે શેર બજારની અંદર માર્કેટ બધું ઊંચું જતું હોય છે અને જ્યારે બજેટ ઠીકઠાક હોય તો શેર માર્કેટમાં ખાસ એટલી બધી કાંઈ અસર નથી થતી આ વખતે શેર માર્કેટ પણ પ્લસમાં જોવા મળ્યું છે જો તમને અમારા વિડીયો પસંદ આવી રહ્યા છે તો પછી અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જીવનની અંદર જમાવટ કરતા રહો ધન્યવાદ